गुड मॉर्निंग बालको, શું છે આનંદમાં બધા? હવે આપણે લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 3.2 જેમાં દાખલા નંબર 1 અને 2 પૂર્ણ કર્યા હતા. રેડી? તો આજે આપણે સ્વાધ્યાય 3.2 માં આજના લેક્ચરમાં દાખલા નંબર 3 થી શરૂઆત કરશું. તો દાખલા નંબર 3 આગળ શસ્ત્ર. રેડી? બધાય સૂત્રો મે અગાઉ વાત કરી હતી એ રીતે આજે પણ ફરીથી રિપીટ કરી દઉં છું કે સૂત્ર પણ સાથે તૈયાર કરતા જજો. એક્ઝામ્પલ ટેક્સ્ટબુક બધા પાસે છે જ, તો એક્ઝામ્પલ પણ ઘરે બેઠા ગણતા જજો. અત્યારે તમારી પાસે પૂરતો ટાઈમ છે. જે જે સ્વાધ્યાય ચાલી ગયા એ પ્રમાણે તમને આગળ જે એક્ઝામ્પલ આપવામાં આવ્યા છે દરેક સ્વાધ્યાયની આગળ એ એક્ઝામ્પલના દાખલા પણ સાથે ગણતા જ જજો. પ્રેક્ટિસ વર્કમાંથી જે હોમવર્ક આપવાનું થાય એ હોમવર્ક આપણે અહીંથી આપશું, પણ સ્વાધ્યાયની સાથે એક્ઝામ્પલના દાખલા બધાએ સાથે ગણતા જ જવાના છે. રેડી? તો આપણે સ્વાધ્યાય 3.2 માં પહેલો અને બીજો બે દાખલા કમ્પ્લીટ કર્યા હતા, ત્રીજો દાખલો આપણે આવ્યા હતા. તો એમાં જોઈએ કે સમુદ્રની સપાટીથી સ્થળની ઊંચાઈ અને તે સ્થળે હવામાં અસરકારક ઓક્સિજનનું પ્રમાણ જેની માહિતી આપણને આપેલી છે. સ્થળની ઊંચાઈ એટલે એક્સ લીધું છે અને ઓક્સિજનનું પ્રમાણ એટલે વાય આપવામાં આવ્યું છે. સ્થળની ઊંચાઈમાં એક્સમાં 305 મીટર, જેમ આપણે ઉપર લખ્યું છે 305 મીટર બરાબર 1000 ફૂટ, જે અસરકારક ઓક્સિજન વાય આપ્યું છે એ આપણને ટકામાં આપેલું છે. તો જો કોઈ સમુદ્રની સપાટીથી ઊંચાઈ 7 એકમ, તો 1 એકમ એટલે 305 મીટર, એટલે આપણે એકમ બરાબર આપેલા છે, તો સીધો ઊંચાઈ 7 મીટર જ લઈ લેવાની છે, અને હવામાં અસરકારક ઓક્સિજનની ટકાવારીનો અંદાજ શોધો. તો જે રીતે આપણે પહેલો અને બીજો દાખલો ગણ્યા એ જ રીતે આપણે ત્રીજા દાખલામાં પહેલા વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા, એના માટે બી શોધવાનો, બી મળી જાય પછી એ શોધવાનો, એ મળી જાય પછી ત્રીજો પોઈન્ટ વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવાનો. આ રેખા મળી જાય પછી આપણે એક્સ બરાબર 7 એકમ લઈ અને વાયની કિંમતની ટકાવારી શોધવા. તો અહીંયા x બરાબર આપણે લેશું કે સમુદ્રની સ્થળની ઊંચાઈ, સ્થળની ઊંચાઈ એટલે આપણને x લેવાનું છે, અને અસરકારક ઓક્સિજન જે આપ્યું છે એના બરાબર આપણે y લેશું. રેડી? તો કોલમમાં કિંમત આપણને આપેલી છે કે x y x માં 0 1 2 3 4 5 6 સુધી આપણે રકમ આપેલી છે. y માં 20.9 20.8 19.4 અને 17.9 17.9 17.3 અને 16.6 આવી માહિતી આપણને આપેલી છે. રકમ જોતા જ આપણને ખ્યાલ આવશે કે પોઈન્ટ વાળી સંખ્યા છે. પોઈન્ટ કાઢી નાખો તો ઘણી મોટી આ ત્રણ આંકડાની સંખ્યા બને, તો આપણે અહીંયા સીધી રીતનો ઉપયોગ કરી શકશું નહીં, કારણ કે જો એ ઉપયોગ કરશું તો રકમ ઘણી બધી
મોટી થઈ જશે એટલે આપણે અહીંયા ટૂંકી રીત યુવી ની રીતનો ઉપયોગ કરશું યુવી ની રીતમાં લઈએ તો u x - a છેદ લેવાની કોઈ જરૂરિયાત નથી કારણ કે અહીંયા સંખ્યા ઘણી નાની છે કોમન કાઈ છે નહીં અને a બરાબર બધાથી નાની સંખ્યા મતલબ 0 જ લઈ લેવાની આ રીતે આપણે u મળશે ખાસ y માટે આપણે ટૂંકી રીતનો ઉપયોગ કરવો પડે એમ છે તો એના માટે આપણે v બરાબર y માઈનસ b અને છેદમાં લેશું cy જેના કારણે આપણને મળશે v v થઈ જાય પછી uv uv મળી જાય પછી u નો સ્ક્વેર આ રીતે આપણે કોષ્ટક બનાવશું u સ્ક્વેર શું તો સૌથી પહેલા તો અહીંયા b બરાબર શું લેવું તો સૌથી નાની સંખ્યા હોય એ b બરાબર લે તો સૌથી નાની સંખ્યા આપણે એટલી એ 16.6 જરૂરી નથી કાટલી આનાથી નાની 0 વાળી સંખ્યા લઈ શકો 160 લઈ શકાય 170 લઈ શકાય ગમે તે કિંમત લઈ શકો 170 લ્યો તો પોઈન્ટમાં સંખ્યા આવી શકે એટલે આપણે અહીંયા સૌથી નાની એટલે કે 166 આપી છે અહીંયા આપણે પૂર્ણ 165 લેવી હોય તો પણ આપણે લઈ શકીએ છે આની આ કિંમત આપણે ધારવી હોય બી બરાબર તોય લઈ શકાય કિંમત બાદ કરતા જશું એટલે આપણે કિંમત એમાંથી મળી જશે તો એ જ કિંમત પ્રમાણે આપણે એની કિંમત ઉલેતા જઈએ ધારણા કરીને કે જેથી સંખ્યા છે એ આપણી ઘણી બધી કેવી થઈ જશે નાની થઈ જાય તો નાની સંખ્યા કરવા માટે આપણે કોઈ એક એકમની કિંમત લઈ લેશું કે જેથી સંખ્યા ઘણી નાની બની શકે તો માની લો કે આપણે એ 166 લીધા b બરાબર 16.6 લઈએ બધામાં એક એક અંક પછી પોઈન્ટ છે તો આ પોઈન્ટ દૂર કરવા માટે cy બરાબર 0.1 લઈ લઈશું તો કે 0.1 વડે આને ભાગશું એટલે 166 થઈ જશે અને આ બધામાંથી પોઈન્ટ શું થઈ જશે નીકળી જશે તો હવે આગળ વધી 0 માંથી 0 ધારણા કરી બાદ કરો એટલે 0 આ કિંમતમાં કોઈ ફેર પડશે નહીં કારણ કે a બરાબર આપણે શું ધાર્યું છે a એટલે 0 1 2 3 4 5 6 એની એ જ કિંમત આપણને મળશે અહીંયા ખાસ ધ્યાન રાખવા કે આ બધામાં આપણે બાદ કરી જશું 209 માંથી 166 બાદ કરી નાખવાના કે 209 માઇનસ 166 લ્યો એટલે તમને મળશે અહીંયા કિંમત 43 201 માંથી બાદ કરી નાખવાના 166 એટલે કિંમત મળશે 35 પછી 194 માંથી 166 બાદ કરશો એટલે 28 179 માંથી 166 બાદ કરો એટલે મળશે 13 તો આ કિંમત એની છે 13 173 માંથી 166 બાદ કરો એટલે મળશે 7 અને 166 માંથી 166 બાદ કરો એટલે 0 તો આ રીતે આપણે v ની કોલમ બની શકશે હવે v નો ગુણાકાર લઈ લે કે 0 ગુણ્યા 43 એટલે 0 35 ગુણ્યા 1 એટલે 35 28 ગુણ્યા 2 એટલે 56 13 ગુણ્યા 3 એટલે 39 13 ગુણ્યા 4 એટલે 52 7 ગુણ્યા 5 એટલે 35 અને 0 ગુણ્યા 6 એટલે આપણને મળશે 0 તો આ રીતે કોલમ થઈ ગઈ યુ વી ટોટલ મળી ગયો આપણને હવે યુ સ્ક્વેર યુ ની કોલમ નો આપણે વર્ગ કહી જાય તો 0 નો વર્ગ 0 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 અને 6 નો વર્ગ આવશે 36 તો આ રીતે કોલમ યુ સ્ક્વેર મળી ગયા હવે બધાના ટોટલ લઈ લઈએ કે 1 ને 2 3 3 ને 3 6 6 ને 4 10 10 ને 5 15
15 में 6 21 तो आपने 21 मिला सिग्मा भी ले रही है कि 43 प्लस 35 प्लस 28 प्लस 13 प्लस 13 प्लस 7 એટલે આપણે મળશે 139 રેડી તો v નો ટોટલ મળી ગયો હવે u v નો ટોટલ લઈ લઈએ કે 35 પ્લસ 56 પ્લસ 39 પ્લસ 52 પ્લસ 35 બરાબર 217 આપણને મળશે u v નો ટોટલ એ જ રીતે u સ્ક્વેર નો લઈ લઈએ 1 ને 4 5 5 ને 9 14 14 ને 16 30 પછી એમાં 25 ઉમેરશું એટલે પછી એમાં 36 ઉમેરો તો ટોટલ આપણે મળશે 51 રેડી આ રીતે આપણે u v u સ્ક્વેર v સ્ક્વેર બધાની કોલમનો ટોટલ લઈએ અહીંયા સિગ્મા x નો ટોટલ લેશો એટલે ઈ તો જે આ તો ઈનો જ આવશે 21 આનો બધાનો ટોટલ લેતા જઈએ તો 20 પોઈન્ટ થી શરૂ કરીએ 20.9 પ્લસ 21.8 પ્લસ 19.94 પ્લસ 17.9 પ્લસ 17.9 પ્લસ 17.3 प्लस 16.6 એટલે આનો ટોટલ થશે 130.8 તો આ આપણો કોષ્ટક તૈયાર છે રેડી તો કોષ્ટક તૈયાર થઈ જાય પછી આપણે આગળ વધી તો પહેલું લેશું b મેળવવાનું સૂત્ર b એટલે શું તો b નું સૂત્ર શું થશે तो के n सिग्मा u v माइनस सिग्मा v अंदर n सिग्मा u स्क्वायर माइनस सिग्मा u नो होल स्क्वायर गुणा આનો ઉપયોગ કર્યો એટલે આપણે લખવાનું કે cy ના છેદમાં cx ભલે આપણે અહીંયા cx કાઈ ન લીધો હોય તો 1 મૂકી દેવાનું તો n એટલે 1 2 3 4 5 જાય એટલે 7 સુધી આપણે આપેલા છે uv તો uv નો ટોટલ આવે 217 સિગ્મા u નો ટોટલ છે 21 સિગ્મા v આપણને મળ્યા છે 139 છેદમાં n એટલે 7 સિગ્મા u સ્ક્વેર એટલે 91 સિગ્મા u એટલે 21 નો સ્ક્વેર ગુણ્યા cy એટલે આપણે લીધો છે 0.1 છેદમાં cx કાઈ લીધો જ નથી તો આપણે અહીંયા શું મૂકી શકી 1 લખી શકો થઈ ગયો આ મળી જાય પછી હવે ગુણાકાર લેતા જશું કે 7 ગુણ્યા 217 એટલે આવશે આપણને 15 19 माइनस 21 गुणा 139 એટલે મળશે આપણે 29 19 2919 એ જ રીતે 9 गुणा 7 91 गुणा 7 એટલે 637 પછી 21 નો વર્ગ 441 તો આગળ હવે n f ગુણ્યા 0.1 છેદમાં કાઈ નથી એટલે 1 હવે તો કે 15 19 માંથી આપણે બાદ કરશું 29 19 એટલે આપણે મળશે -1400 છેદમાં 637 એમાંથી -441 એટલે આવશે 196 એને ગુણ્યા 0.1 હવે આને આની સાથે ગુણી નાખવાના જે આવે એને 196 વડે આપણે ભાગી નાખશું તો 1400 એને ગુણ્યા 0.1 જે રહ્યા એને ભાગ્યા 196 એટલે જવાબ આપણો આવશે
0.7142 तो आपने ले सो माइनस 0.7 आ आपने b मिली रेडी तो b आयो કેટલો माइनस 0.71 હવે x बार ने y बार की જરૂરિયાત છે ને પહેલા શોધી લ્યો તો આલે અહીંથી શોધશો તો પણ ચાલશે તો x बार बराबर सिग्मा x छेद में n सिग्मा x આપણને મળ્યો છે 21 n એટલે 7 તો 7 3 1 એટલે x बार આપણને 3 મળ્યો y बार बराबर सिग्मा y छेद में n तो ए આપણને મળ્યો છે 130.1 n ને ભાગ્યા 7 તો એને ભાગ્યા આપણે 7 લઈ લેશું કે 130.1 n ને ભાગ્યા 7 એટલે આપણને મળશે 18.5857 છે એટલે 59 18.59 આ રીતે આપણે x બાર અને y બાર પણ બે આપણે મળી જશે x બાર y બાર આવી ગયો b આવી ગયો તો આના આધારે આપણે કિંમત હવે આગળ વધશું કઈ લેશું a પહેલા આટલું જોઈ લ્યો સમજાઈ ગયું બધાએ ક્લિયર હવે નજર રાખી નાખો એક 30 સેકન્ડ નો ટાઈમ આપું છું જોઈ લ્યો ये दाखल करूँ तो चौड़ दो अच्छा सोल में ठीक पत्थर में सेंडर में ठीक ड्रीम में ठीक थैंक यू बताएं जोइंग यू हवे अगर बी आपने यहाँ मिलो अच्छे माइनस 0.1 होते x बार આપણને મળ્યો છે 3 અને y બાર આપણને મળ્યો છે 18.59 આ કિંમત તો મળી છે હવે આગળ વધીશું તો a બરાબર y બાર માઈનસ b x બાર જ્યાં y बार આપણને એક પાછે 18.59 b આપણને એક પાછે -0.71 અને x બાર આપણને એક પાછે 3 તો 18.59 આ માઈનસ આ માઈનસ તો માઈનસ માઈનસ થઈ જશે પ્લસ અને બે નો ગુણાકાર લઈ લેશું કે 0.71 * 3 એટલે આપણને મળશે 2.13 ઈબેનો સરવાળો લઈ લેશું કે માં પ્લસ થશે 18.59 એટલે ટોટલ a બરાબર આપણને મળશે 20.72 a મળી ગયો a મળી જાય પછી આપણે b મળી ગયો a મળી ગયો તો y ની x પર ની નિયત સંબંધ રેખા એટલે કે y કેપ બરાબર a + bx જે આપણે નિયત સંબંધ રેખાનું સૂત્ર છે કિંમત મૂક્યામાં a અને b ની કે y કેપ બરાબર a કેટલો તો કે 20.72 b છે એ માઈનસ છે તો અહીં માઈનસ મૂકશું આગળ પ્લસ છે તો પ્લસ માઈનસ માઈનસ એટલે સીધા માઈનસ લખી નાખવા તો 0.71 કેવા તો કે x આ રેખા મળી ગઈ y ની x પર ની નિયત સંબંધ રેખા હવે રેખા ની કિંમત આવી ગઈ પછી આપણે પ્રશ્ન માં એવું કહેવામાં આવ્યું છે કે કોઈ સ્થળ ની સમુદ્ર ની સપાટી થી ઊંચાઈ 7 એકમ હોય તો ઓક્સિજન ની ટકાવારી શોધો એટલે આપણે એમ કહ્યું કે જો x = 7 એકમ તો y બરાબર કેટલા તો આ સમીકરણમાં આપણે કિંમત મૂકશું કે y બરાબર 20.72 - 0.71 અને x ની જગ્યાએ આવી જશે
7 તો y બરાબર 20.72 માઈનસ કિંમત લઈએ 0.71 ગુણ્યા 7 એટલે આપણને મળશે 4.97 જે કિંમત મળી y બરાબર બાદ કરશું માઈનસ 20.72 એટલે આપણને કિંમત મળશે 15.75 આ y ની કિંમત મળી તો y ની કિંમત મળી જાય પછી આપણે વાક્ય નીચે લખવાનું ફરજિયાત છે નેત્રનો અડધો માર્ક કટ થશે કે જો સ્થળની સમુદ્રની સપાટીથી ઊંચાઈ એપી એ સ્થળની સમુદ્રની સમુદ્ર સપાટી થી ઊંચાઈ 7 એકમ હોય તો હવામાં અસરકારક ઓક્સિજનની ટકાવારી ટૂંકમાં લખશો ઓક્સિજનની ટકાવારી કેટલી થશે 15.75 ટકા મળે તો આ રીતે આપણો દાખલો પૂર્ણ થશે દાખલા નંબર 13 રેડી એક પછી એક સ્ટેપ બી એ y ની x પરની રેખા અને y નું મૂલ્ય આટલું પૂરું કરશું ત્યારે આપણો એક દાખલો પૂર્ણ થશે ક્લિયર હવે પેલા સમજાઈ ગયું બધાએ એવું લાગે તો વચ્ચે વચ્ચે વિડિયાને પોઝ કરી અને જોતું જવાનું અને આ રીતે દાખલો પાછો તમારી ફેરબુકમાં લખતો જવાનો છે એ બાકી રહેવો જોઈએ ને ક્લિયર જોઈએ આગળ ઓકે તો આ લેક્ચરમાં આપણે જે રીતે બીજો દાખલો કોષ્ટક બનાવી દીધું હતું બી ની એની કિંમત તમારે જાતે મૂકવાનો પ્રશ્ન હતો કે જે આપણો ટાઈમિંગ છે એ ટાઈમિંગ ની અંદર બે આખા દાખલા પૂર્ણ કરવાય શક્ય નથી બનતા તો દાખલા નંબર 4 જોઈએ એમાં એક મોટા શહેરમાં ઘરના વપરાશની જગ્યા અને માસિક ભાડા વચ્ચેનો સંબંધ જાણવા નીચેની માહિતી એકત્રિત કરવામાં આવી વપરાશની જગ્યા એટલે x માસિક ભાડું એટલે y જગ્યા છે ચોરસ મીટરમાં છે માસિક ભાડું છે રૂપિયામાં છે પછી કે આ પરથી y ની x પરની નિયત સંબંધ રેખા શોધો એટલે આપણે રેખા મેળવવા બીજું કે જો કોઈ ઘર વપરાશની જગ્યા 110 ચોરસ મીટર હોય તો તેનું માસિક ભાડું કેટલું થશે એનું અનુમાન પણ કરો આ રીતે આપણે કિંમતો શોધવાની હશે સૌથી પહેલું તો વપરાશ ની જગ્યા એટલે આપણે લઈ લઈશું x અને માસિક ભાડું એટલે આપણે લઈશું y તો x જ્યાં આપણને આપેલા છે 55 60 75 80 100 120 140 y માં તો કે 18000 19000 20000
25,000 અને 50,000 તો આમાં પણ આપણે ટૂંકી રીત UV નો ઉપયોગ કરવો પડશે તો U બરાબર x - a છેદમાં cx લઈ લેશો એ જ રીતે V બરાબર y - b અને છેદમાં cy પણ આપણે છેદમાં લઈ લેશો UV અને U નો સ્ક્વેર આ રીતે આપણે કોષ્ટક તૈયાર કરશું રેડી એ એટલે સૌથી નાની સંખ્યા આપણે ધારી કરે તો કે 50 એટલે આપણે અહીંયા a બરાબર 55 ધારશું એ જ રીતે cx બધામાં પાછળ 5050 આવી રીતે આવે છે તો આપણે 5 વડે ભાગી નાખશું જેથી સંખ્યા બધી કેવી થઈ જશે ના એટલે cx બરાબર 5 લેશું એ જો એકમમાં b બરાબર સૌથી નાની સંખ્યા તો કે 18000 છે તો આપણે અહીંયા 18000 લઈશું અને બધામાં પાછળ 3-3 જીરા કોમન છે એટલે આપણે અહીંયા cy બરાબર 1000 લઈશું આ પ્રમાણે આપણી ધારણા થશે ક્લિયર હવે કોષ્ટક બનાવી तो સૌથી પહેલા u એટલે x માંથી a 55000 કાઢ કરવાનો પછી જે વધે એને આપણે 5 વડે ભાગવાનો તો 55 - 55 ને 0 પછી 60 - 55 ને 5 5 ભાગા 5 કરશો એટલે શું થશે 1 75 માંથી 55 બાદ કરો તો 20 20 ને 5 વડે ભાગો એટલે આવશે 4 80 માંથી 55 બાદ કરો એટલે 25 ભાગા 5 કરો એટલે 5 100 માંથી 55 બાદ કરો એટલે 45 45 ને 5 વડે ભાગો એટલે 9 120 માંથી 55 બાદ કરશો એટલે વધશે 65 તો 65 ને તમે 5 વડે ભાગો એટલે તમને મળશે 13 140 માંથી 55 બાદ કરો એટલે વધશે 85 85 ને તમે 5 વડે ભાગો એટલે મળશે 17 તો આ રીતે આપણને કિંમત કોની તો કે u ની મળી ગઈ u ની કિંમત મળી જાય પછી આગળ v v માં તો કે 18000 બાદ કરવાનું છે 1000 વડે ભાગ્યા એટલે આને 1000 વડે ભાગશો 3 જીરા નીકળી ગયા અને ખાલી 18 જ બચશે આ બધામાં 3 જીરા નીકળી જશે તો 18 માંથી 18 બાદ 0 19 માંથી 18 બાદ 1 20 માંથી 18 બાદ 2 20 માંથી 18 બાદ 2 25 માંથી 18 બાદ કરો 7 30 માંથી 18 બાદ કરશો એટલે વધશે 12 50 માંથી 18 બાદ કરશો એટલે વધશે 32 તો આ રીતે આપણે v ની કોલમ મળશે રેડી v ની કોલમ મળી જાય પછી u અને v નો ગુણાકાર લઈ લેવાનો 0 * 0 1 * 1 4 2 8 5 2 10 9 7 63 13 અને 12 નો ગુણાકાર લઈએ કે 13 * 12 એટલે મળશે 156 70 ગુણ્યા 32 તો આપણને મળશે 544 આ રીતે u e ની કોલમ મળી ગઈ હવે u નો ટોટલ કે રહી જાય તો કે 0 નો સ્ક્વેર 0 1 નો વર્ગ 1 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 9 નો વર્ગ 81 13 નો વર્ગ 169 17 નો વર્ગ
289 તો આ રીતે આપણે u સ્ક્વેર પણ વળી ગયો u સ્ક્વેર થઈ જાય પછી કોષ્ટક આપણું કમ્પ્લીટ થઈ ગયું કોષ્ટક કમ્પ્લીટ થઈ જાય એટલે બધાનો ટોટલ લઈ લેવાનો સૌથી પહેલા તો x બાર અને y બાર નો ટોટલ મૂકી દઈએ તો x બાર નો આનો ટોટલ થશે ગણશો એટલે 630 આનો ટોટલ મૂકશો એટલે 182000 ઠીક ગયા એ જ રીતે UV નો ટોટલ કરી નાખવાનો પહેલા શું કરવાનું તો કે x બાર શોધી લેવા y બાર શોધી લેવા x બાર y બાર મળી જાય પછી તો કે પછી b નું સૂત્ર મૂકી અને આપણે b શોધવા સૂત્ર જે આગળ આટલામાં કહેલું એ જ રીતે પછી તો કે a નું સૂત્ર મૂકીને એ શોધવા a નું સૂત્ર મૂક્યા પછી a મળી જાય પછી y ની x પર ની નિયત સબન રેખા y કેપ a + bx નું સૂત્ર મૂકી અને એ શોધી લેવા ઈ મળી જાય પછી એમાં તમારે વાક્ય આપણે કીધું છે કે x બરાબર જગ્યા કે જો x બરાબર જગ્યા 110 ચોરસ મીટર હોય તો y બરાબર કેટલા એટલે y કેપ ની અંદર સૂત્રમાં x ની જગ્યાએ 110 મૂકશો એટલે તમને ત્યાં y કેપ એટલે કે y નું મૂલ્ય મળશે આ રીતે આપણે આખો દાખલો પૂરો થશે રેડી હોમવર્ક બીજા બે દાખલા એક્સ્ટ્રા તો હું આપીશ પણ એની સાથે આ કોષ્ટક કમ્પ્લીટ કરી તમારા ચોપડામાં લખી નાખી ટોટલ કરી અને આ બધી કિંમતો શોધી લેવાની છે રેડી એટલે આ બધી કિંમત શોધશો એક પછી એક ટેક્સ્ટ બુક બધા પાસે છે જવાબ આવતા જ એમ ચેક કરતા જજો એટલે ખ્યાલ આવે ત્યારે કોઈ ભૂલ રહી નથી ને ગણવામાં ક્યાંય કમ્પ્લીટ આટલું આપણે તૈયાર કરવાનું છે સારું આટલું કમ્પ્લીટ કરી નાખજો હવે પછી મળશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ઓકે હાલો ત્યાં સુધી બધાય મોજમાં આનંદમાં રહ્યો પણ ઘરમાં રહેજો બહાર નહીં જેથી કરીને ઘરમાં રહો અને સુરક્ષિત રહો ઓકે હાલો જય શ્રી કૃષ્ણ પતિ